આજે આપણે બનાવીશું વઘારેલી રોટલી. ચલો આપણે જોઈએ રેસીપી. રેસીપી તો તમને સૌ કોઈને ખ્યાલ જ હશે, પરંતુ હવે તમારા ઘરના રસોડે આ રેસીપી કદાચ નહીં બનતી હોય. તો આજે હું તમને યાદ કરાવું છું તમારા વર્ષો જૂનો દાદી નાનીની રેસીપી. મિત્રો, ખરેખર તમે આ રેસીપી ખાધી હોય તો ચોક્કસ મને એક કોમેન્ટ્સમાં કહેજો કે તૃપ્તિબેન, હા અમે તો ખાધી છે, અમારા દાદી અને નાની અમને જરૂર બનાવીને ખવડાવતા, તમારા મમ્મી પણ અમને બનાવીને ખવડાવતા હતા. અને તમે તમારા બાળકોને કહેજો કે અમે આવી રીતે વઘારેલી રોટલીનો નાસ્તો કરતા હતા અને સાંજે જમવાના ઓપ્શનમાં પિઝા બર્ગરની બદલે અમે આવી રીતે વઘારેલી રોટલી જમતા હતા. તો મિત્રો, ખરેખર દિલથી જો તમે વઘારેલી રોટલી ખાધી છે તો એક લાઈક ચોક્કસ કરશો અને કોમેન્ટ્સ બોક્સમાં કહેશો કે યસ તૃપ્તિબેન, અમે પણ વઘારેલી રોટલી આવી જ રીતે ખાતા હતા. તમારી સાઈડ આ વઘારેલી રોટલીનું શું નામ છે, ચંદન ચકોરી છે કે પછી બીજું, ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો. અને સાથે સાથે મારી આજની આ રેસીપી પસંદ આવી હોય, તમને તમારું બાળપણ યાદ આવ્યું હોય, તમને તમારું જૂની દાદી નાની વખતની આવિષ્યતી વાનગી યાદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં દિલથી તમારા દાદી નાનીને યાદ કરી, તમારા મમ્મી પપ્પા તમને આવી જ બનાવતી એવા જૂની પુરાની યાદો ને તાજી કરો અને કોમેન્ટ્સમાં એક જરૂર લખજો યસ. ઓકે, તો ચલો જોઈએ રેસીપી. વઘારેલી રોટલી, કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલી રોટલી, ગુજરાતમાં બધા ચંદન ચકોરી પણ કહે છે. તો અત્યારે હાલ રોટી પડી છે મારે, તો એ જ રોટીનો હું કાઠિયાવાડી સ્ટાઇલથી રોટી વઘારીશ સરસ મજાની. તો અહીંયા એના માટે આપણે રોટી છે એના કટકા કરી લેવાના છે. એક એક રોટીના આપણે કટકા કરીશું. અહીંયા મારી પાસે 10 જેટલી રોટી છે. આ 10 રોટીમાંથી 2 વ્યક્તિ આરામથી ખાઈ શકે એટલું આપણે આ બનીને રેડી થઈ જશે. તો ખરેખર જ્યારે આવી રીતે રોટી વધી હોય અને તમને એવું થાય કે તમારે વઘારેલી રોટી ખાવી છે તો આવી રીતે તમે બનાવો, બહુ સરસ લાગશે, ટેસ્ટી લાગશે, કશુંક અલગ ખાધું હોય એવું લાગશે. પહેલાંના જમાનામાં આ રોટી છે એનો સાંજે જમવાના ઓપ્શનમાં વઘારેલી રોટલી ખાતા, પરંતુ હવે તો આપણે ફાસ્ટફૂડ યાદ થઈ ગયા છે તો આપણે આ જૂનું બધી રીત ભૂલી ગયા છે. આ વિશ્રાંતી જે વાનગી છે વઘારેલી રોટલી, તમે આપણા દાદી નાની વખતના સમયમાં અને આપણા મમ્મી પપ્પા બધા વીકમાં એકવાર તો આવી રીતે વઘારેલી રોટલીનો નાસ્તો કરતા જ, સવારનો ટાઈમ હોય કે પછી બપોરનો સમય હોય આ વઘારેલી રોટલી અચૂક ખાય. તો એના માટે અહીંયા 7-8 વઘારેલી રોટલી હતી, એના મેં અલગ અલગ કટકા કર્યા છે. સાથે મેં 4-5 લસણની કળી છે અને ડુંગળી સમારેલી છે અને સાથે મેં દહીં લીધું છે. અને એ ઉપરાંત આપણે 2 ગ્લાસ પાણીની જરૂર પડશે, તો અહીંયા આપણે 2 ગ્લાસ પાણી પણ લઈ લઈએ. તો આવી રીતે અહીંયા હું જે રીતે કહું છું એ રીતે તમે લસણનો વઘાર કરી અને પછી તમે બનાવશો વઘારેલી રોટલી, અને સાથે સાથે રાઈ અને જીરાનો વઘાર કરીને તો ખરેખર સુપર્બ લાગે છે એમ. તો ચલો હવે આપણે સૌથી પહેલા બનાવી લઈએ સરસ મજાની વઘારેલી રોટલી, ચંદન ચકોરી, અથવા તો તમે આ રેસીપીને શું નામથી જાણીતી છે તમારી સાઈડ એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ચલો જોઈએ સૌથી પહેલા એકદમ જૂની અને દેશી રીતથી રોટલી વઘારવાની રીત. સૌથી પહેલા અહીંયા કઢાઈ લીધી છે, કઢાઈમાં મેં 2 ચમચી તેલને ગરમ કરવા મૂક્યું. આજે મારો શિવાંશ છે ને એ પણ મને કહે છે કે હું મમ્મી કહું છું. સીઓ આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ ત્યારે શું બોલવાનું છે? હેલો 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 ફ્રેન્ડ્સ, બોલ. ચોકેટ ચોકેટ. ઓકે, તો હવે અહીંયા શિવાંશનો અવાજ તમે સ્કીપ કરી દેજો. એ હવે 3 વર્ષનો પૂરો થયો છે ને તો વચ્ચે વચ્ચે થોડો આવે છે અને નેચરલ લાગે, મજા આવે છે નાના છોકરાનો અવાજ આવે એટલે. મને જ્યારે હું વિડીયો સાંભળતી હોય, એડિટિંગ કરતી હોય ત્યારે, તો મોટી ભાગે એનો અવાજ આવતો હોય ને તો સ્કીપ નથી કરતી. મને બહુ ગમે છે, એની મમ્મા છું ને એટલે કદાચ તમને લોકોને ન ગમે. રાઈ તતડી જાય એટલે આપણે જીરું એડ કરીશું, લસણની કળી એડ કરી દેવાની છે, તરત જ આપણે ઓનિયન એડ કરી દેવાનું, ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની છે અને આપણે ફટાફટ ઓનિયનને સાંતળી લેવાની છે. 80% સુધી આપણે ઓનિયનને સાંતળીશું. હવે હા, તમને કદાચ હોય નાના બાળકોનો અવાજ કોઈને ન ગમતો હોય તો પ્લીઝ રિક્વેસ્ટ છે તમે સ્કીપ કરી દેજો, એ થોડી થોડી રમત તૈયાર થતો ગયો છે, એની રમત એને સૂજે એટલે એ આવી જ જાય છે. તો હવે અહીંયા આપણે જે ઓનિયન છે એકદમ સરસ મજાની સંતળાઈ ગઈ છે. તમે જૈન છો, તમે લસણ અને ડુંગળી નથી ખાતા તો તમે લસણ ડુંગળીને સ્કીપ કરી શકો છો. અને હવે હા, આપણે હવે એડ કરીશું હળદર.
હળદર અહીંયા આપણે અડધાની અડધી ચમચી એડ કરવાની, સાથે નમક એડ કરી દઈએ. મારી જે સ્પૂન છે ને એકદમ નાની છે, આપણો મોટી સ્પૂન હોય એનો ચોથો ભાગ, એટલે અહીંયા આપણે બે સ્પૂન એટલે અડધી ચમચી થશે. ઓકે, સાથે મારું મરચું કાશ્મીરી મરચું છે, તીખું બિલકુલ નથી. એકવાર આપણે હલાવી અને પાણી એડ કરવાનું છે. એક આખો ગ્લાસ પાણીનો મેં અત્યારે એડ કર્યો, અને ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે એડ કરશું થોડી અમથી ખાંડ. તમે ચાહો તો તમે ગોળ એડ કરી શકો છો, માત્ર ટેસ્ટ બેલેન્સ કરવા માટે અને થોડું વધારે સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે એટલે કાચું જીરું, સોરી અજમો, કાચો અજમો એડ કરવાથી એનો ટેસ્ટ વધારે સારો આવે છે. અહીંયા આપણે બીજો ગ્લાસ પણ પાણીનો એડ કરી દેવાનો છે. પહેલો ગ્લાસ આપણો પાણી એકદમ ઝડપથી ગરમ થાય એટલે આપણે એડ કરીશું બીજો ગ્લાસ. અને હવે આપણે એડ કરવાનું છે વધારે નહીં, બે ચમચી દહીં. દહીં આપણે પહેલાં એડ નહીં કરવાનું, નહીંતર દહીં ફાટી જશે અને જેનો ટેસ્ટ આવશે એ સારો નહીં લાગે. હવે આપણે આ પાણીને ઉકાળવાનું, તો આ પાણીને આપણે ત્યાં સુધી ઉકાળવાનું છે જ્યાં સુધી પ્રોપર રીતે ગરમ થઈ જાય, બધા મસાલા પાણીમાં સેટ થઈ જાય. જો તમે પાણી કાચું હશે અને તમે ઉકાળશો તો સ્વાભાવિક છે કે આપણી જે વઘારેલી રોટલી છે એનો ટેસ્ટ સારો નહીં આવે. તો હવે આપણે ઉકળવા દઈએ. પાણી બિલકુલ કાચું ન રહેવું જોઈએ. આપણે જેમ લાપસીનું આંધણ કરીએ છીએ તો આપણે એટલું બધું નથી ઉકાળવાનું, પરંતુ થોડું તો ઉકાળવાનું જ છે. તો હવે આપણે ઉકળવા દઈએ. તો અહીંયા આવી રીતે આપણું પાણી છે એ ઉકળે એટલે આપણે એમાં એડ કરી દેવાની ગેસની આંચ મીડિયમ કરી અને રોટલી. તો હવે આપણી જે રોટલી છે એને આપણે એડ કરીશું. માત્ર ને માત્ર વધેલી રોટલી હોય તો સૌથી સિમ્પલ અને સહેલામાં સહેલી રેસીપી છે. ઓકે, તો હવે આપણે થોડું હલાવી લઈશું, થોડા મોટા મોટા પીસ રાખવાના. તો અહીંયા હવે આપણે 2 મિનિટ સુધી ચડવા દઈશું, જેના કારણે આપણે જે પણ મસાલા કર્યા છે એ બધા જ આપણી રોટલીમાં સેટ થાય. અને પાણી છે આપણે જે 2 ગ્લાસ એડ કર્યા છે એ પાણી તો બધું જ રોટલી છે એ શોષી લેશે. તો અહીંયા આવી જ રીતે તમે ગળી રોટલી પણ કરી શકો છો, એની જગ્યાએ તમારે ગોળનું પાણી કરવાનું. તો એ ખરેખર એ પણ બહુ જ સરસ લાગે છે, એમાં તમે ઇલાયચી એડ કરો. તો એ ગળી રોટલીની રેસીપી તમારે જાણવી હોય તો એ પણ તમને કરાવીશ. આજે મારા બા હતા ને એ બહુ સરસ મજાની વઘારેલી રોટલી અને ગળી રોટલી અમને નાના હતા ત્યારે ખવડાવતા. તો અહીંયા એકદમ સરસ મજાની બનીને રેડી છે આપણી વઘારેલી રોટલી. તો ખરેખર આપ સૌની આ રેસીપી કેવી લાગી છે, પસંદ આવે તો અમને ચોક્કસ કહેજો. અને હા, આ રેસીપી તમે ખાધી છે એ તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. કે તૃપ્તિબેન, અમે પણ આવી જ રીતે કે તમે કઈ રીતે વઘારેલી રોટલી વઘારતા હતા એ મને જરૂર જણાવજો. અને કોમેન્ટ બોક્સમાં જો તમે વઘારેલી રોટલી દાદી નાનીના હાથે ખાધી હોય તો ચોક્કસ લખજો દિલથી કે તમે પણ વઘારેલી રોટલી ખાધી છે. તો ખરેખર મિત્રો, દિલથી લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.